મુસ્લિમ એકતા સમિતિ દ્વારા ભાવનગર નવાપરા ગરાસિયા બોર્ડિંગ ખાતે 75મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ એકતા સમિતિનો 12મો ધ્વજ તેમજ ચોકલેટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. છેલ્લા 12 વર્ષથી ઇમરાન લાખાણી ભાઈજાન તેમજ તેમનું ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેમાં દેશભક્તિના ગીતો તેમજ ધ્વજ વિતરણ અને નાના ભૂલકાઓને ચોકલેટ આપવામાં આવે છે. રોડ પરથી પસાર થતા વાહન પર સન્માનપૂર્વક ધ્વજ લગાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંગેની જાણકારી ઇમરાન ભાઈજાને આપી હતી. આજરોજ અમારો 12મો ઝંડા વિતરણ કાર્યક્રમ છે. આજે 2009થી અમે ચાલુ કરેલો છે. પાછલા વર્ષે અમે કરી નહોતા ગયા, કેમકે કોરોના પ્રોટોકોલના કારણે, અને આ ચાલે અમે આ કાર્યક્રમ કર્યો છે. અને આ હિન્દુ મુસ્લિમ એકતા અને ભારતના પ્રભુત્વને વધારવા માટે આ કાર્યક્રમ અમે કરીએ છીએ, કે આપણા દેશમાં વર્ષોથી બધા હળીમળીને રહે છે, એવી જ રીતે રહે અને એકબીજા સાથ સહકાર આપે અને ભારતની અંદર બધા લોકો હળીમળીને રહે, એટલા માટે અમે આ કાર્યક્રમ કરીએ છીએ. અને અમે એટલું ચાહીએ છીએ કે હિન્દુસ્તાનમાં પ્રેમ, લાગણી અને ભાવના હંમેશા બની રહે. બસ આજ અમારી લાગણી જે છે, આજે 75મો સ્વતંત્ર દિવસ છે, એના નિમિત્તે અમે આ કાર્યક્રમ કરીએ છીએ. અને એને આ કાર્યક્રમ કરતાં અમારે 12 વર્ષ થઈ ગયા છે, અને એમાં 1 વર્ષ અમે કાર્યક્રમ નહોતો કર્યો. આમ ટોટલ અમારો 11મો કાર્યક્રમ છે. અમે એના દોસ્તીવાળા નંદુભાઈ મળીને આ કાર્યક્રમ કરીએ છીએ હર સાલ. અને અમારી પ્રેમ ભાવના એવી છે કે આપણા દેશમાં લાગણી, પ્રેમ અને સંવાદ બનેલો રહે, અને બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ દેશ હળીમળીને રહે અને લાગણી એકબીજાની સાચવીને રાખે. આજ અમારો ઉદ્દેશ છે પૂરા ભારત દેશ માટે. અને અમે પણ ચાહીએ છીએ કે ભારત દેશ આવી જ રીતે પ્રેમ અને અખંડતાથી બનેલો રહે. અસ્તુ, વંદે માતરમ. ઘર કબ આ